નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ બે સંચાલનના સિદ્ધાંતો હું મિતેશ દુધાણી બી શિક્ષક બાર કોમર્સ વાત કરી હતી આપણે સંચાલનના સિદ્ધાંતોનો અર્થ ખ્યાલ બેઝિક પ્રસ્તાવના પણ જોઈતી આજે આપણે વાત કરવી છે પ્રથમ પ્રશ્ન સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ પરીક્ષાની અંદર આ પ્રશ્ન બે ગુણ કે ત્રણ ગુણની અંદર પૂછી શકાય પાંચ મુદ્દાનો આ પ્રશ્ન છે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ પ્રશ્નને સરળ બનાવવા માટે આપણે મુદ્દાને થોડી એક ચાવીરૂપ બનાવી છે ચાવી છે માસા આ સાપ માસા આ સાપ પ્રથમ પ્રશ્ન સંચાલનના સિદ્ધાંતનું સ્વરૂપ એની પ્રથમ ચાવી માસા આ સાપ પહેલો મુદ્દો જોઈએ માનવ વર્તણૂક પર આધારિત ગઈકાલે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી હતી વ્યાખ્યા જોઈતી ત્યારે આપણે વાત કરી હતી કે ધંધા કે એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે અમુક નીતિ નિયમ કે સિદ્ધાંતો ઘડવા પડે અને એથી ધ્યેય સીધી કઈ બને સરળ તો આ સંચાલનના સિદ્ધાંતોની વ્યાખ્યા હતી એમાંનો પહેલો મુદ્દો સ્વરૂપનો છે માનવ વર્તણૂક પર આધારિત સંચાલન ની અંદર માનવી છે એ મુખ્ય કેન્દ્ર સ્થાન પર હોય છે માનવી વગર સંચાલન શક્ય નથી મિત્રો સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક પર આધારિત છે માનવ વર્તન માનવ સંબંધ સાથે આધારિત છે એટલે કે સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તન સાથે સીધો સંબંધ ધરાવે છે અને માનવ વર્તન છે એ મનોવૈજ્ઞાનિક બાબત છે તેથી મિત્રો સંચાલનના સિદ્ધાંતોનો જ્યારે પણ આપણે અમલ કરીએ ત્યારે માનવીના વર્તનને માનવીના સંબંધને માનવીને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે તો પ્રથમ મુદ્દો સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ માનવ વર્તન ઉપર આધારિત બીજો મુદ્દો જોઈએ સા સામાન્ય માર્ગદર્શિકા જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે સામાન્ય માર્ગદર્શિકા માર્ગદર્શક રૂપ એકમની અંદર આ સિદ્ધાંતો જ્યારે અમલમાં મૂકવામાં આવે છે ત્યારે એકમમાં ઘણી વખત જુદી જુદી પરિસ્થિતિની અંદર જુદા જુદા કાર્યો થતા હોય અને કાર્યની સાથે જુદા જુદા નિષ્ણાંતો અધિકારીઓ હોય છે અને એ નિષ્ણાંત એ અધિકારીઓ પોતે અનુભવી હોય છે એટલે આ સિદ્ધાંતો અનુભવની સાથે ફળશ્રુતિ બની જાય છે ધંધામાં જટિલ સમસ્યા આવતી હોય છે ઘણી વખત આવી આકસ્મિક અચાનક સમસ્યા આવી જાય આવી સમસ્યાને એકમમાં દૂર કરવા માટે ઘણી વખત સિચ્યુએશન પરિસ્થિતિ એવી ન હોય ત્યારે દરેક પરિસ્થિતિમાં એકમ એકસરખું પરિણામ ન આપી શકે તો આ સમયે સિદ્ધાંતોને ચુસ્તપણે લાગુ પાડી શકાય નહીં કારણ કે પરિણામ કેવું છે એક સમયે સારું છે એક સમયે ખરાબ છે પરિસ્થિતિ પ્રમાણે આધારિત છે પરિવર્તનશીલતાના પ્રમાણે અહીંયા જે સંચાલનનું સ્વરૂપ છે એ આધારભૂત થઈ જાય છે એટલે આ સમયે સંચાલનના સિદ્ધાંતો ચુસ્તપણે દરેક જગ્યાએ મિત્રો લાગુ ન પાડી શકાય તેથી સંચાલનના સિદ્ધાંતો માર્ગદર્શિકા તરીકે પણ ઉપયોગી બને છે તો બે મુદ્દાની ચર્ચા કરી મિત્રો માનવ વર્તન પર આધારિત અને બીજો મુદ્દો સામાન્ય માર્ગદર્શિકા પછી આપણે ત્રીજો મુદ્દો ચાવી ફરી એકવાર રિપીટ કરું માસા આ સાપ એટલે હવે માસા જોયું ત્રીજો મુદ્દો આપણે જોઈએ મિત્રો આ આ એટલે આકસ્મિકતા ગમે ત્યારે અચાનક આકસ્મિક તો આ સિદ્ધાંતો જ્યારે લાગુ પાડવામાં આવે ને ત્યારે એનું એક તત્વ આકસ્મિક પણ છે એકમમાં ઘણી વખત અચાનક સિદ્ધાંત લાગુ પાડવામાં આવે અચાનક પરિવર્તનશીલતા લાગુ પાડવામાં આવે અચાનક ધ્યેય સિદ્ધિ માટેના નવા કાર્યો લાગુ પાડવામાં આવે તો જ્યારે એકમ જરૂરી નિર્ણયો લે છે જ્યારે એકમ નિર્ણય લઈ અને ધ્યેય સિદ્ધિ સરળ બનાવવાના ખૂબ સારા પ્રયત્ન કરે છે કર્મચારીઓ કામ કરે છે આવા કર્મચારીને જ્યારે વેતન ચૂકવવામાં આવે છે તે કેટલું વેતન ચૂકવવું કોઈ કર્મચારીને વધુ ચૂકવાય છે કોઈ કર્મચારીને ઓછું ચૂકવાય છે કોઈ કર્મચારીને કાર્ય પ્રમાણે ચૂકવાય છે કોઈ કર્મચારીને અનુભવમાં અનુભવના આધારે ચૂકવાય છે અને એ વેતન ચૂકવાય છે એ વ્યાજબી છે કે નહીં તેની જરૂરિયાત પણ આકસ્મિક રીતે નક્કી થાય છે એટલે આકસ્મિકતા એ સંચાલનના સિદ્ધાંતોનું એક સ્વરૂપ છે ત્રીજો મુદ્દો છે મિત્રો ચોથા મુદ્દાની વાત કરીએ સાર્વત્રિક સ્વીકૃત સ્વીકારવા પડશે સંચાલનના સિદ્ધાંતો દરેક ધંધાકીય એકમમાં લાગુ પડી શકાય પણ કઈ રીતે સમયાંતરે જરૂર પ્રમાણે ફેરફાર કરી શકાય એકમમાં સિદ્ધાંતો જરૂર પડે ત્યારે જેવા સિદ્ધાંતોના અમલમાં જેવા સિદ્ધાંતોની અમલીકરણ માટેની પરિસ્થિતિ હોય એવા સિદ્ધાંતો અમલમાં મૂકી શકાય સિદ્ધાંતો ઘણી વખત સામૂહિક પ્રવૃત્તિ ઉપર આધારભૂત હોય છે કર્મચારી કેમ ભેગા સાથે મળીને સામૂહિક પ્રવૃત્તિ કરે એમાં સિદ્ધાંતો પણ સામૂહિક પ્રવૃત્તિ હોય પર આધારીભૂત હોય છે ધંધાના પ્રકાર પર ધંધાના સ્વરૂપ પર ધંધાના કદ પ્રમાણે એમાં ફેરફાર થાય તમે જુઓ નાના ધંધાકીય એકમમાં છે તો સિદ્ધાંત એ રીતે કામ કરે કારણ કે નાના ધંધાકીય એકમમાં વારે વખતે પરિવર્તનશીલતા ઘણા બધા કર્મચારીઓ કે ઘણા બધા એકમના સમૂહો કે ઘણા બધા વિભાગો ન હોય પણ મોટા ધંધાકીય એકમમાં ઘણા બધા વિભાગો ઘણા બધા કર્મચારી તો ત્યાં આ સિદ્ધાંત સાર્વત્રિક સ્વીકૃત બની જાય છે એટલે સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક છે જે ધંધાના નાના કદ માટે પણ નાના સ્વરૂપ માટે પણ નાના પ્રકાર માટે પણ ઉપયોગી છે જે ધંધાના મોટા કદના એકમ મોટા કદના સ્વરૂપ કે મોટા કદના પ્રકારના ધંધાઓ માટે પણ આ સિદ્ધાંત સ્વીકૃત છે એટલે સિદ્ધાંત સર્વવ્યાપક બની જાય છે પાંચમો મુદ્દો આખરી મુદ્દો સંચાલનના સિદ્ધાંતોના સ્વરૂપની વાત કરીએ મિત્રો પરિવર્તનશીલતા ચેન્જિંગ સંચાલનના સિદ્ધાંતો જળ નથી પરંતુ પરિવર્તનશીલ છે સમય પ્રમાણે મેં તમને આગળ પણ કીધું કે સમય બદલે એમ સિદ્ધાંત બદલે છે એમ પરિવર્તનશીલતા આવે છે એમ ધંધાકીય એકમની અંદર સાનુકૂળતા બનાવવા માટે કંઈકને કંઈક નવા નિયમો લાગુ પાડવામાં આવે છે એટલે પરિવર્તનશીલ છે આ સિદ્ધાંતો આપણે સ્કૂલનું એક્ઝામ્પલ લઈએ તમે બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય ત્યારે એમાં શિક્ષક ભણાવતા હોય ત્યાં આચાર્ય હોય તમારી ઉપર એક નિયમ હોય છે તમે અવાજ કરો નહીં એટલા માટે રિસેચ દરમિયાનના કોઈ નિયમ હોય છે પનિશમેન્ટ વિદ્યાર્થીને આપવી કે ન આપવી એમના કોઈ નિયમો હોય છે શિક્ષકો માટેના નિયમો હોય છે ક્યારે કયા નિયમ લાગુ પડે અથવા તો આકસ્મિક રીતે પરિવર્તનશીલતાની જરૂર પડે ત્યારે એકમમાં પરિવર્તનશીલતા લાવવી પડે છે એટલે પરિવર્તનશીલ છે આ સિદ્ધાંતો પણ જોડ નથી મિત્રો જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે તેમાં પરિવર્તન કરવું પડે છે જેથી સિદ્ધાંતોમાં ઘણી વખત ફેરફાર થવાની શક્યતા રહે છે અને ઘણી વખત ફેરફાર કરવાની છૂટ પણ પડે છે આજે કેવું એકમ છે આજે કેવા સિદ્ધાંતો કામ કરે છે સમય બદલે છે તો ત્યારે એ સિદ્ધાંતોને કામે લગાડવા પડશે એક ઉદાહરણ જોઈએ નીચે તમને એક ઉદાહરણ આપ્યું છે કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મેં તમને હમણાં જ કીધું તો નાના કે એકમમાં અને મોટા કે એકમમાં મુદ્દા નંબર ચારમાં આપણે જોયા ચર્ચા કરી પ્રકાર સ્વરૂપ અને ધંધાના કદ સાર્વત્રિક સ્વીકૃતમાં તો પાંચમા મુદ્દા પણ એમ જ કીધું છે પરિવર્તનશીલતામાં કે કાર્ય વિભાજનનો સિદ્ધાંત કાર્ય વિભાજન શ્રમ વિભાજન મોટા એકમની અંદર કાર્ય વિભાજન ખૂબ મોટા પ્રમાણે હોય નાના એકમની અંદર નાના કે એકમમાં કાર્ય વિભાજન ઓછું હોય ત્યાં કર્મચારીની સંખ્યા પણ ઓછી છે બની શકે ત્યાં યંત્રો પણ ઓછા છે બની શકે ત્યાં ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધતા પણ નાની નાના પાયાની રાખવામાં આવેલી છે જ્યારે મોટા ધંધાકીય એકમમાં શ્રમ વિભાજન મોટા પાયે છે કાર્ય વિભાજનની વારંવાર જરૂર પડે છે સાધનો જાજા છે યંત્રો જાજા છે યંત્ર વિન્યાસ ઉપર કર્મચારીઓ વધારે સંખ્યામાં કામ કરે છે એટલે પરિવર્તનશીલતા સંચાલનના સિદ્ધાંતોમાં જોવા મળે છે મિત્રો પાંચ સિદ્ધાંતોની આપણે વાત કરી તો હવેના પછીના જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ આજે આપણે ભણ્યા સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ હવેના વિડીયોમાં વાત કરશું સંચાલનના સિદ્ધાંતોનું મહત્ત્વ તો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલને લાઈક કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો